नवसारी लाइव विघ्नहर्ता गणेश जी की स्थापना थवानी छे, एनो उत्सव आवानो छे, त्यारे आ विघ्नहर्ता की स्थापना में हवे कोरोना ना नीति नियमों विघ्न आव्यु छे। नीति नियमों सरकार बनावे छे, सरकार ना नीति नियमों ने ज केवी रीते उल्लंघन थाय ते सरकार पोते स्पष्ट नथी। जो कि आजे अहींया गणेश भक्तो बैठा छे, एमनो आक्रोश छे के जो जन प्रतिनिधिओ जो यात्रा काढ़ी सकता हो, जन आशीर्वाद लेवा माटे भाजपना सरकारी नेताओं यात्रा केंद्रीय मंत्री जो यात्रा काढ़ी सकता हो तो आशीर्वाद आपनारनी यात्रा केम ना निकले, एनी वातनो जे सोशल मीडिया में चर्चा थई हती तेने लईने आजे गणेश संगठननी मीटिंग योजवामां आवी छे। गांचीपत्री वाड़ीमां मीटिंग योजाई छे, प्रमुख कनकभाई बारोटना अध्यक्षतामां आ मीटिंग योजाई छे, अने बधा ज गणेश भक्तोनो आक्रोश छे के गणेश बापानी एटले के विघ्नहर्ता गणेशजीनी स्थापना थवी जोईए। स्थापना सरकारे एक बाजू 4 फूटनी मूर्तिनी छूट आपवामां आवी छे, परंतु मंडप बांधवानी छूट नथी आपवामां आवी। विसर्जन थशे के केम, तेनी यात्रा निकळशे के केम, તે પ્રશ્નાર્થો વચ્ચે સુરતમાં આજે જાહેર કરાયા મુજબ જે હાલ જે કૃષ્ણ જન્મોત્સવ આવવાના છે ત્યારે મટકી ઉત્સવને છૂટ આપવામાં આવી છે, તો મારા ગણપતિ બાપાને કેમ નહીં એવી આ ભક્તોની વેદના છે, ભક્તોનો આક્રોશ પણ છે। ત્યારે શું છે આ લોકોની વેદના અને શું કહેવા માંગે છે તે આપણે જોઈશું। જોકે સરકારની ગાઈડલાઇન હું સ્પષ્ટ કરતો જવાનો છું, કારણ કે આ સંગઠનના અહીંયા હોદ્દેદારો છે, તેમના મનમાં જે પ્રશ્નો છે તે પણ મારે બતાવવા છે। પણ શું ઈચ્છા છે તમારી, શું માંગણી છે સરકાર પાસે? સરકાર પાસે માંગણીમાં તો એટલું જ છે કે હવે હજુ 10-15 દિવસ બાકી છે, દાદર રજૂઆત અમે ક્યારે કરશું? રજૂઆત ક્યારે? અમે 4 ફૂટની પરમિશન આપી છે, મંડપની હજુ રજૂઆત નથી થઈ, વિસર્જનની રજૂઆત નથી થઈ, હજુ કેટલા સમય લેશો? હજુ એન્ડ ટાઈમ પર અમે શું કરશું? એન્ડ ટાઈમ પર અમે કનકભાઈ તમે સરકારમાં પણ છો, આ ભાજપના હોદ્દેદાર પણ છો, વજનદાર માથું પણ છો, અને પ્રશાસન પણ તમારું છે, તમે પ્રશાસનને રજૂઆત કરી ખરી, અને શું પ્રશાસન જવાબ આપે છે? ગણેશ સંગઠન બિલકુલ બિન રાજકીય સંગઠન છે, અમારી જોડે કોંગ્રેસના પણ મિત્રો પદાધિકારી તરીકે અમારી જોડે જોડે છે, એટલે આમાં કોઈ રાજકીય પ્લેટફોર્મ વગરની ગણપતિની એક આખી એક વ્યવસ્થા છે। સરકારની ગાઈડલાઈન મુજબ ગયા વખતે કોરોનાના કારણે લગભગ મહિના પહેલાં મિટિંગ મળી, ત્યારે સ્પષ્ટ નક્કી નવસારી ગણેશ સંગઠને કરેલું હતું કે ભાઈ આપણે બધા 2 ફૂટની મૂર્તિનો સ્થાપના કરવાની, ઘરમાં જ કરવાની, ઘરે વિસર્જન કરી દેવાનું। પરંતુ 15-20 દિવસ પહેલાં સરકારમાંથી એ છૂટાય કે ભાઈ 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાય, એના કારણે પાછો એક વિવાદ ઊભો થયો છે ભાઈ 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરવાનો તમે છૂટ આપો છો તો 4 ફૂટની મૂર્તિ બેસાડવી ક્યાં? એ ખુલ્લામાં બેસે ને એને મંડપ બાંધવો પડે, તો મંડપની પરમિશન સરકાર આપશે? 4 ફૂટની મૂર્તિનું વિસર્જન શું કરીશું? એના માટે નદીમાં જવું કે પછી દરિયે જવું? ને દરિયે જવું તો કેવી રીતના જવું? વાહનોમાં જવું, ચાલતા જવું, ને કેટલા લોકોને લઈ જવા? એ સંબંધિત સમસ્યા ઊભી થઈ છે। સરકાર જોડે, કલેક્ટર જોડે 2-3 વાર મિટિંગો કરી, પણ હજુ એ લોકો કોઈ જવાબ આપવાની તૈયારી એમની પાસે છે નહીં, કારણ કે એ લોકો હજુ ઉપલા આદેશ રાહ જુએ છે। તો હવે સંગઠન આજે ભેગું થયું છે કે ભાઈ હવે નિર્ણય કરીએ કે આપણે શું કરવું છે, આ માટે મિટિંગ બોલાવી છે। આખા ગણેશ સંગઠનના તમામ જોન ઉપપ્રમુખો અહીં હાજર છે, પદાધિકારીઓ બધા હાજર છે, આજે બધા ભેગા થઈને નિર્ણય કરીશું કે આપણે આગળ હવે શું કરવા માગીએ છીએ, આગળ શું કરીશું તેવો ચર્ચા છે। પણ મને યાદ છે ત્યાં સુધી કદાચ આ સંગઠન અને હોદ્દેદારોને ખબર ના હોય, પણ અત્યારે જે નવું જાહેરનામું બહાર પાડ્યું છે એમાં એવી છૂટ આપવામાં આવી છે કે રાજકીય, ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં 400 માણસની છૂટ આવી શકે, તો કેમ આ મુદ્દો તમે નથી ઉઠાવતા ગણેશ સંગઠનના હોદ્દેદારો? જીતુભાઈ, સર્વપ્રથમ તો જે રીતે તમે વાત કરી તેમ રાજકીય જે રીતે બધા મેળાવડા થાય છે, યાત્રાઓ નીકળી તે રીતે, એકચ્યુઅલી આ તો વિઘ્નહર્તા કહેવાય, એટલે આમાં તો વિઘ્ન આવવું જ નહીં જોઈએ, એટલે મંડળનું પણ મંડપ પણ બાંધાવવો જ જોઈએ 4 ફૂટનું। દરેક મંડળો એટલું સક્ષમ ના હોય કે કઈ દરેક જગ્યા પર મૂકી શકે, દરેક પોતાના ઘરમાં મૂકી શકે, એટલે મંડળની પરમિશન ઉપરથી મળવી જ જોઈએ રાજ્ય સરકાર લેવલે। પહેલાં 2 ફૂટની પરમિશન હતી, હવે એ લોકોએ રાજ્ય સરકારે 4 ફૂટની આપી, હવે 4 ફૂટની પરમિશન આપવા પહેલાં એ લોકોએ પણ વિચાર્યું હશે નહીં 4 ફૂટની મૂર્તિ જે તે સ્થળે થઈ નહીં શકે, એટલે મંડપની પણ પરમિશન મળવી જ જોઈએ, અને વિસર્જન પણ તમારે જે તે સ્થળે નહીં થઈ શકે એટલા માટે નદીની પરમિશન મળવી જ જોઈએ, થોડા ઓછા વ્યક્તિએ જવું પડે પણ પરમિશન મળવી જ જોઈએ, એની ધારદાર રજૂઆત આપને દરેક મંડળના સભ્યોને લઈને, 2 સભ્યોને લઈને આપણે કલેક્ટરની સામે રજૂઆત કરીશું ટૂંક સમયમાં આપણે। કનકભાઈ, એક સવાલ મુખ્ય એ ઊભો થાય છે કે હાલમાં જ અમે એક કવર કર્યું હતું અને કલેક્ટરે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને આદિવાસી દિવસના દિવસે આવેદનપત્ર આપવાની છૂટ આપી હતી,
आदिवासी दिवस दिवसे एक रेली योजवामां आवी हती अने ए रेलीने छूट आपवामां आवी हती। ए रेली नवसारी रेलवे स्टेशन थी निकली बिलीमोरा सुधी गई थी, बाइक रेली हती, जेमां 400 ओछी क्षमतामां जो ए रेलीने परवानगी आपवामां आवती होय तो गणपति बापानी परवानगी केम तमे नथी मांगी सकता अधिकारीओ पासे, केम तमे ધારદાર રજૂઆત નથી કરી સકતા, કેમ અધિકારીઓનું કંઈ દબાણ છે તમારા પર કે પછી તમે પક્ષના છો, તમારી સરકાર છે એટલે તમને એમાં કંટ્રોલ આવે છે? મેં પહેલા જ કીધું આ બિન રાજકીય સંગઠન છે, બિન રાજકીય સંગઠન પણ તમે રાજકીય છો ને એટલે હા હા, પણ એમાં એટલે એવો કોઈ પ્રેશરમાં આવવાનો કોઈ સવાલ નથી આવતો, પરંતુ એમ કે ભાઈ જ્યાં સુધી પ્રશાસનને સાથે રહીને કામ થાય તો ટકરાવનો સવાલ ઊભો ના થાય, અને કોઈ સવાલ હતો જ નહીં, સરકારે જ પોતે 4 ફૂટની પરમિશન આપીને એના કારણે આ વિવાદ ઊભો થયો છે, તો હવે એના માટે આજે ભેગા થયા છે અને લગભગ અમે આવેદનપત્ર આપણને વિચારીએ છીએ કે ભાઈ તમારે સ્ટ્રોંગલી આમાં અમને પરમિશન આપવી પડશે, મંડપની પણ આપવી પડશે, વિસર્જનની બી આપવી પડશે, ને તો લોકો નો હવે લોકોને તમે રોકી શકો એમ નથી। કનકભાઈ તમારી સરકાર અને તમારી સરકાર તમને કન્ફ્યુઝનમાં મૂકી દે, ગુણંદભાઈ તમે બી ભાજપના હોદ્દેદાર છો, તમારી સરકાર આવા કેવા નિર્ણય કરે કે આપણે જ પાછા મૂંઝવણમાં મૂકી જઈએ? જીતુભાઈ આમાં પ્રશ્ન શું છે કે તમને કદાચ નવસારીની ગણપતિના સ્થાપક મંડળોની કાઉન્ટિંગ હશે, તમને ખ્યાલ હશે કે અસંખ્ય મંડળો મૂલ્લે મૂલ્લે લગભગ 4-5 મંડળોની સ્થાપના થાય છે, બરાબર છે, અને ખૂબ મોટા ક્રાઇટેરિયાની અંદર આ વિસર્જનનો જે રૂટ છે આપ જોયો છો, આપ લાઈવ ટેલિકાસ્ટ કરો છો મીડિયાના માધ્યમથી, તો આપ જાણો જ છો કે અસંખ્ય માણસોનો ટોળાવડો તે દિવસે ઊભો થાય છે, બરાબર છે, એટલે રાજ્ય સરકારે પણ આ વિષયે વિચારવું જોઈએ કે જ્યારે રેલી નીકળતી હોય તો ગણપતિની પણ રેલી નીકળવી જોઈએ અને વિઘ્નહર્તાને વિઘ્ન ન નડવું જોઈએ, અને જે આપણા હિન્દુ ધર્મની જે લાગણી છે ગણપતિ માટેની એ જળવાઈ રહેવી જોઈએ। ધર્મેશ, જન આશીર્વાદ યાત્રા નીકળી શકે, કોઈ સંગઠન બાઇક રેલી યોજી શકે, અને તમે ગણપતિ બાપાની રેલી માટે ફાફા મારો, આ કેવું? મારે એ જ કહેવું છે કે ખરેખર તો આના માટે કોઈ પરમિશન જ લેવાની નહીં આવવી જોઈએ, આ એક માધ્યમ બનાવેલું હતું ગણેશ સંગઠન કે જેથી કરીને ગણેશ મંડળો અને પ્રશાસન વચ્ચે કોઈ આમાં હુસાટુસી નહીં થાય, વચ્ચે જે પ્રોબ્લેમ આવેલો તે હાઇટના માટેનો, આ શું છે કે એ લોકોની સાથે સંપર્ક કરવાનો ને એ લોકોના નિર્ણયો આપણા પર થોપવાની જે વાત છે એ એઝ અ હિન્દુ સંગઠન તરીકે કોઈ પણ સંજોગે ચલવી લેવાય જ નહીં, ને આની અંદર કોઈ પરમિશન લેવાની જ નહીં આવે, આપણે ઘરમાં કઠાવીએ પરમિશન લેવા જઈએ કથા કરીએ તો? ચોક્કસ, અહીંયા ભાજપના લીગલ સેલના હોદ્દેદાર પણ ઉપસ્થિત છે, આપણે પૂછીશું કાયદો શું કહે છે, અને ખાસ કરીને રૂપન શાહ જે એડવોકેટ છે અને ભાજપના લીગલ સેલમાં પણ છે, કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે પરિપત્રમાં કે 400 વ્યક્તિની હાજરીમાં કોઈ પણ રાજકીય, સામાજિક, ધાર્મિક પ્રસંગ યોજી શકાય, તો ગણપતિ કેમ નહીં? સરકાર જ્યારે તેના વિરુદ્ધ બીજો પરિપત્ર એવો જાહેર કરે કે ગણપતિની મૂર્તિ 4 ફૂટથી વધારે નહીં હોવી જોઈએ, કે એનું જાહેરમાં વિસર્જન ના કરી શકાય, અને શેરીઓમાં કે મોલ્લામાં વિસર્જન કરવું જોઈએ, એ રીતનું જ્યારે જાહેરનામું પાડે તો એની ઉપરવટ નહીં જઈ શકાય, જેમ કોર્ટમાં ના જઈ શકાય, કાયદાને પડકાર ના શકાય, કારણ કે કાયદો તો માનવ છે મૂંઝવણમાં મૂકી દે છે, અને જ્યારે મૂંઝવણમાં મૂકતો હોય તો કેમ કોર્ટમાં ના જઈ શકાય, તમે કેમ હાઈકોર્ટમાં ના જઈ શકો? હાઈકોર્ટમાં જઈ શકાય પણ આપણી પાસે હાલ એટલો સમય નથી, અત્યારે સરકાર ઉપર આપણે એ રજૂઆત ધારદાર કરવાની છે કે ભાઈ જેમ છૂટ બીજી વ્યક્તિઓને સંસ્થાને કે કોઈપણ ધર્મને બીજા કોઈ કાર્યક્રમ માટે મળે છે કે લગ્નમાં છૂટછાટ છે, તે રીતે આ જાહેર વિસર્જન પર પણ છૂટ આપવી જોઈએ, અમુક સંખ્યા સરકાર નક્કી કરી શકે કે ભાઈ આટલા વ્યક્તિઓની સંખ્યામાં તમે વિસર્જન કરવા જઈ શકો, એ રીતે SOP પણ સરકાર બનાવી શકે છે, અને એ રીતે સરકારે કરવું જ જોઈએ। તમે ભાજપના છો, ભાજપ લીગલ સેલના છો, તમે સરકારને સલાહ નથી આપતા કે આવું કરો? સરકારને આપણે કોઈ પણ વસ્તુ કહેવા માટે કલેક્ટરને આવેદનપત્ર એના માટે જ આપીએ છીએ, અને કલેક્ટર થ્રુ આપણે સરકારને આપણી વાત ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ, અને આ બાબતે પણ કલેક્ટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવાનું સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલ છે। ચોક્કસ, તો કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે, અને કલેક્ટર પાસેથી આવેદનપત્રની સાથે સાથે જવાબ પણ માંગવો જોઈએ। કનકભાઈ, એક વાત મારા મગજમાં આવે છે, અને મારા મગજમાં આવે એટલે મારું મગજ એમને નથી ચાલતું, તમારી પ્રજાઓના જ આ પ્રશ્નો છે, પ્રજાની, અને હું અત્યારે એટલે સવાલો કડવા તમને પૂછું છું કે આ બધા સવાલો લોકોના દિલમાં છે, લોકોના મનમાં છે, સોશિયલ મીડિયામાં પણ તમે જોતા હશો કે અસંખ્ય પોસ્ટ આવી છે, તમારું જે સંગઠન છે સંગઠનમાં પણ અસંખ્ય પોસ્ટો આવે છે, કેમ
સરકારના જે ત્રણ નિર્ણયો છે એની સામે મારે આપને સવાલો પૂછવા છે. પહેલો, સરકાર એવું કહે છે કે રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં 400 માણસની છૂટ, જે હોલ જે બેઠક ક્ષમતા હોય તમારી ત્યાં, અથવા તો જાહેરમાં 400 માણસ, અથવા તો જો હોલ હોય તો એની ક્ષમતાના 50%, એના ભાગરૂપે જ આજે આપણે મિટિંગ પણ કરી શક્યા છીએ. તો આ જો આપણે કરી શકીએ તો આપણે કેમ સંગઠનની સ્થાપના, ગણપતિની સ્થાપના ના કરી શકીએ? સ્થાપના કરવાની જ છે, ના કરવાનો કોઈ સવાલ આવતો નથી. જાહેરમાં નહીં કરવાનું એવું તમે કહો છો. વિષય એવો છે કે ગણપતિની એ લોકોએ જે ગાઈડલાઈન બહાર પાડી છે એમાં એટલું કે ભાઈ 4 ફૂટની મૂર્તિ, અને આ જે પેન્ડેમિકના કારણે કોઈ દર વખતે એસઓપી બહાર પડતી હોય ગુજરાત સરકારની, આ એસઓપીમાં એ લોકોએ ખુલાસો નથી કર્યો. એટલે એના માટે હવે આપણે નિર્ણય કરવાનો છે સંગઠને કે ભાઈ આપણે શું કરવાનું છે. આપણે નિર્ણય એવો કરી રહ્યા છીએ કે ભાઈ મંડપ પણ બંધાશે અને મૂર્તિનું વિસર્જન પણ થવાનું છે. સરકારે ના પણ તો નથી પાડીને, સરકારે હા નથી પાડી તો ના પણ નથી પાડીને, આપણે આવેદન પત્ર આપીને આપણી પ્રક્રિયા આપણે ચાલુ કરવાની કરી દેવાની છે. આપણે તો તમારા વતીઓ એક મેસેજ આપી દઉં કે બધા આપણે તૈયાર રહો, આપણે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા પણ કાઢીશું. એવું એટલે આમાં કેવું છે કે ભાઈ સરકારની એસઓપીની આપણે રાહ તો જોવી પડશે, પરંતુ એવું કંઈ બિલકુલ બેન્ડ નથી કે ગણપતિ સ્થાપવાના અને વિસર્જન કરવાના નહીં. સરકારની ગાઈડલાઇન શું આવે છે, શું પ્રક્રિયા થાય છે, પછી બધા પાછા નક્કી કરીશું. પણ અત્યારે એક પ્રાથમિક નક્કી કરીએ છીએ કે આપણે બધા ગણપતિ સ્થાપના કરવાની છે, એના માટે મંડપ પણ બાંધવાનો છે. આપણે બધા ગણપતિને કંઈ બહાર ખુલ્લામાં ના બેસાડી શકીએ, એના માટે મંડપ બાંધવો જ પડે. આપણે મંડપ પણ બાંધવાનો છે, વિસર્જન માટે શું કરવાનું છે એના માટે આપણે બધા ભેગા થઈને નિર્ણય કરવાનો છે. ક્યારે આવેદનપત્ર આપવાના છો? લગભગ આ હમણાં 1-2 દિવસમાં આનો નિર્ણય કરી, અહીંયા મિટિંગમાં નિર્ણય કરી 1-2 દિવસમાં આપણે આવેદનપત્ર આપવાનું તૈયારી કરીએ છીએ આપણે. ચોક્કસ. તો સરકારના જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનની સાથે અહીંયા કેટલાય ગણેશ સંગઠનો છે, હોદ્દેદારો છે, શું તમે માન્ય છો આ બાબતે? જીતુભાઈ, મારું એમ કહેવાનું કે આ ગણેશ સંગઠનની જે સ્થાપના થયેલી ને એ 1984-85 થયેલી મને એટલું ખ્યાલ છે. અને જૂના લોકો છે, માન્ય અરવિંદભાઈ છે, કાંતિભાઈ છે, વેણીભાઈ છે, ધર્મેશભાઈ માલી છે, આ સંગઠન જ એટલા માટે બનેલું કે તે વખતે કોમી રમખાણો આખા ગુજરાતમાં ફાટી નીકળેલા, અને તે વખતે ગણેશ સ્થાપનાની પરમિશન સરકારે નહીં આપેલી. તો આપણે ગણેશ સંગઠનની સ્થાપના પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવેલી. આપણું સંગઠન એવું હોવું જોઈએ કે પ્રશાસન આપણી પાસે આવે કે તમે શું કઈ રીતનું આયોજન કરવાના છો. આ તો આપણે જ અત્યારે મૂંઝવાયેલા છે કે આપણે શું કરવાનું. આટલું મોટું સંગઠન છે હિન્દુ સમાજનું સંગઠનનું, તો પ્રશાસને આપણી પાસે આવવું જોઈએ કે ભાઈ તમે કઈ રીતે આ વખતે ગણેશ ઉત્સવ કરવા માંગો છો. તમારા જ એક સભ્યએ બહુ સારો સવાલ કર્યો કે તમે કેમ સરકાર પાસે જાઓ, સરકાર કેમ તમારી પાસે ના આવે, અને ભાજપની સરકાર તમે તો એવું કહો છો કે સંવેદનશીલ સરકાર છે, તમે તો પ્રભારી છો, તો કેમ આ સરકાર હવે લોકોને એના પાસે દોડાવતી થઈ ગઈ છે? ના, થોડી સમજફેરની વાત લાગે છે. સરકાર કંઈ બોલાવતી નથી અને આપણે કંઈ એની પાસે જવાનું નથી વધુ. પણ આ જે પેન્ડેમિક મહામારી છે એના કારણે આપણે બધા અટકી જવું પડે છે. આ માહોલ એવો ઊભો થયો છે સમગ્ર વિશ્વમાં કે એમાં કોઈની ડાભણ ચાલે એવું નથી, ને એને કારણે જ આપણે થોડા કંટ્રોલમાં છીએ. બાકી ધાર્મિક તહેવાર છે, હિન્દુ સંસ્કૃતિનો તહેવાર છે, એમાં આપણને કોઈ રોકી ન શકે, અને આપણા રંગેચંગે કાર્યક્રમ કરવાનો જ હોય. પણ આ પેન્ડેમિકના કારણે આપણે થોડી ઘણી સરકારની એસઓપીની રાહ જોઈને બેઠા હોઈએ છીએ, અને સ્ટેપ બાય સ્ટેપ જે ઘટનાઓ બની, કોઈએ હજુ 3-4 મહિના થયા છે, જે પરિસ્થિતિ ઊભી થયેલી, લોકોને રોડ ઉપર એમ્બ્યુલન્સના આવા સંભળાતા હતા, અને વળી પાછું ત્રીજી લહેરનો ભણકારો વાગ્યા કરે છે. અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ હવે ત્રીજી લહેર નહીં આવે, અમુક કહે છે કે ભાઈ બસ નજીકમાં જ છે. એટલે કોઈનો ખાલી થોડા ઘણા ઉત્સાહમાં કોઈનો જીવ ના નંદવાઈ જાય, કોઈનું ઘર ના ખાંડું થાય, એની આ ચિંતા કરીએ છીએ, એના માટે આ ચિંતા છે. બાકી કોઈ એવો સવાલ નથી, સરકાર કંઈ રોકતી નથી, અને આપણે સરકારથી કંઈ રોકાઈએ એમ છીએ નહીં. ચોક્કસ. મને યાદ આવ્યું, આ ગણેશ સંગઠનના જૂના હોદ્દેદારની વાત આવી ત્યારે એક આપણા ગણેશ સંગઠનના જૂના હોદ્દેદાર આજે બહુ મોટા હોદ્દા પર ગયા, અને એમને એમના માટે પણ આપણે એમની પીઠ થાબડવાને એમને સન્માન કરવા માટે તો બહુ મોટા ભેગા થયા હતા. તો ગણપતિ બાપામાં કેમ નહીં? ના ના, આપણે ભેગા થવાની ક્યાં નાચ ક્યાં છે? તમે પત્રકાર છો એટલે મેટરને ટ્વિસ્ટ કરવાની કોશિશ કરશો, પણ એમાં કંઈ લાંબુ મળવાનું નથી તમને. બિલકુલ રંગેચંગે ઉત્સવ ઉજવવાનો છે. ગણપતિ બાપા બધાના ઘરે આવવાના છે, મંડપમાં બિરાજમાન થવાના છે, અને સરકારની એસઓપીને સાથે સાનુકૂળ થઈને સરસ રીતે આપણે વિસર્જન પણ આપણે કરવાના છીએ. સરકાર કહેશે એમ કરીશું, સરકારની એસઓપીની રાહ જોઈશું, અને પણ ગણેશ પટોળ તો ઉજવીશું જ. પત્રકાર છું એટલે ટ્વીન્સ કરું છું, ટ્વીન્સ નથી કરતો. લોકોના દિલની વાત, લોકોના સવાલો તમને પૂછવાની કોઈ હિંમત નથી કરતું, એટલે હું કરું છું. કારણ કે તમે એક તો મુછારા દેવ ભાજપના ઊંચા હોદ્દા પર છો, બિચારો ભાજપનો કાર્યકર કદાચ એના ડિસિપ્લિનમાં જાય તો તમે હોદ્દે ન આપો, એ ડરથી બી કદાચ તમને નહીં પૂછતો હોય, પણ હું તો પૂછીશ. કારણ કે હું છું જનતાનો પ્રતિનિધિ, અને જનતા માગે જવાબ, હું જવાબ માગું છું કે ગણપતિનો ઉત્સવ થવો જોઈએ કે કેમ?
આ બાજુ આ નથી ઇચ્છતા. ચોક્કસ ગણેશ ઉત્સવ થવો જોઈએ. કોરોનાની મહામારી છે, આપણે સાચવીશું, કારણ કે કોરોનામાં જો આપણને થશે તો ગણપતિ બાપા બચાવવા નથી આવવાના. એટલે આપણે સાચવીને, પરંતુ નીતિ નિયમોને રહીને, કોરોનાથી બચીને આપણે ગણપતિનો ઉત્સવ ઉજવવો જોઈએ એવી માંગ ગણેશ મંડળો કરી રહ્યા છે. અને ગણેશ મંડળો વખતે હું સરકારશ્રીને રજૂઆત કરું છું કે સરકારના જે નીતિ નિયમો છે, જેમ બીજા રાજકીય, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે, જો જન યાત્રા નીકળી શકતી હોય, એટલે કે ખાસ કરીને જન આશીર્વાદ યાત્રા નીકળી શકતી હોય, તો મારા આશીર્વાદ આપનારા બાપાની યાત્રા પણ કાઢવા દો. સરકાર સાંભળો, સમજો અને આ લોકોની લાગણીને માન આપો, કારણ કે હવે લોકોને આસ્થા છે કે અમને કદાચ સરકાર બચાવે કે ન બચાવે, પણ કોરોનાથી ગણપતિ બાપા બચાવી શકશે તો અમને બાપાની ભક્તિ કરવા દો એવી માંગ આ નવસારી ગણેશ સંગઠન કરી રહ્યું છે. અને એ માટે નવસારી ગણેશ સંગઠનને તમારા મગજમાં કોઈ વિચાર હોય તો મારી કોમેન્ટ બોક્સમાં લખજો. ચોક્કસ અમે હોદ્દેદારોને પૂછીશું, ચોક્કસ અધિકારને પૂછીશું. અહીંયા એક મિત્ર એવું કહેતા હતા કે અમે ધારાસભ્યોને પૂછવું જોઈએ, સંસદ સભ્યને પૂછવું જોઈએ. ચોક્કસ કદાચ સંગઠન નહીં પૂછે તો અમે પૂછીશું, અમે જવાબ આપીશું, કારણ કે છેવટે તો એમને જવાબ આપવો પડશે. એ છે આપણા જનતાના પ્રતિનિધિ અને જનતાને જવાબ આપવા માટે તેઓ બંધાયેલા છે. તો પૂછતા રહીશું, તો જોતા રહો જનતા માગે જવાબ. અને બાપા આવશે એવી આશા અપેક્ષા સાથે બાપાની ભવ્ય ઉત્સવ ઉજવાય. અને એ ઉત્સવમાં ખાસ કરીને કોરોનાના જે નિયમો છે એનું પાલન કરીએ, કોરોનાના જે સંક્રમણથી આપણે ન સંક્રમિત થઈએ, કારણ કે આપણે બચીશું તો સમાજ બચશે, અને સમાજ બચશે તો ગણબાપાની ભક્તિ થશે. એટલે પહેલાં આપણે બચીએ, સમાજને બચાવીએ અને સાથે સાથે ગણપતિ બાપાનો ઉત્સવ પણ ઉજવીએ. તો જોતા રહો નવસારી લાઈવ.